प्रधानमंत्री नरेन्द्र मोदी प्रोजेक्ट टाइगर 50 वर्ष पूरा थवाना कार्यक्रम में भाग लेवा माटे मैसूर पहुंचा था। हेट टी शर्ट और ट्राउजर में पीएम मोदी नो लुक बदलाई गयो छे। तेओ खुल्ली जीप में बांदीपुर टाइगर रिजर्व में पण गया था। टाइगर रिजर्व की मुलाकात दरमियान प्रधानमंत्री मोदीए फोटोग्राफी पण करी हती। पीएम मोदीए तमिलनाडु की सरहदे आवेला मुदुमलाई नेशनल पार्क में थेपकांडु एलिफंट केम्प की मुलाकात लीधी हती। आ एलिफंट पार्क नु मुख्य आकर्षण हाथी रघु छे। ऑस्कर विजेता फिल्म द एलिफंट विस्पर्स रघु अने तेना कीपर पर आधारित छे। तेने बेस्ट डॉक्यूमेंट्री शॉर्ट फिल्म कैटेगरी मा ऑस्कर अवॉर्ड मळ्यो छे। નરેન્દ્ર મોદીનો આ લુક છે અત્યારે અને તેની સૌથી વધારે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે તેમનો આ અલગ જ અંદાજ જોવા મળ્યો। પ્રકૃતિની સાથે તેઓ આજનો દિવસ માણ્યો હતો અને તમામ જે વસ્તુઓ છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। જે રીતે આ નેશનલ પાર્ક છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું, સાથે સાથે તેમણે ફોટોગ્રાફી કરી અને જે વન્ય સૃષ્ટિ છે તેને ખૂબ જ નજીકથી એક સામાન્ય માણસની જેમ તેમણે નિહાળી હતી। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમની સાથે હતા। હેટ ટી શર્ટ અને ટ્રાઉઝરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ નવો જ અવતાર લોકોએ જોયો। બાંદીપુર ટાઈગર રિઝર્વની તેમણે ખાસ મુલાકાત લીધી હતી અને ત્યાં વન્ય સૃષ્ટિને તેમણે ખૂબ નજીકથી માણી, ફોટોગ્રાફી તેમણે કરી, પ્રકૃતિની વચ્ચે રહ્યા અને ત્યારબાદ એક કોન્ફરન્સ કરી હતી। તેમાં તેમણે પોતાના જે અનુભવો છે તે અનુભવો શેર કર્યા હતા। તમિલનાડુના દ્રશ્યો છે અને ખાસ જે એલિફન્ટ કેમ્પ છે તેની મુલાકાત લીધી હતી અને જે હાથી છે તેને તેમણે શેરડી ખવડાવી હતી, સાથે સાથે જે હાથીનું મહાવતો છે તેમની સાથે પણ તેમણે સમય વિતાવ્યો હતો અને સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જે હાથી રઘુ છે કે જે ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર્સ રઘુ અને તેના કીપર પર આધારિત છે, તે બંને વ્યક્તિઓ છે તેમની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડી ક્ષણો વિતાવી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી। તમિલનાડુના દ્રશ્યો આપ જુઓ। બાંદીપુર ટાઈગર રિઝર્વની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી, ફોટોગ્રાફી કરી અને જે એલિફન્ટ છે તેના કીપર છે તેમની સાથે પણ વાતચીત કરી। અમદાવાદમાં